શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ, વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવાઈ અને બાઇક પેટ્રોલિંગ કરાયું હતું. આ પેટ્રોલિંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. મોડિફાઈડ કરેલી બાઇક પર પોલીસના અધિકારીઓએ પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસે બે રૂટ બનાવી અસરકારક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. લોકોએ પણ પોલીસની આ પહેલનો બિરદાવી છે. સુરત શહેરમાં સરકારશ્રી દ્વારા જે બાઇકો આપવામાં આવી છે તેને મોડિફાઈ કરી તેમાં બ્લિન્કર્સ લગાવવામાં આવેલા છે અને જીપીએસ પણ લગાડેલ છે. અને સુરત સીપી સાહેબની સૂચનાથી ડિવિઝન વાઇઝ બાઇક પેટ્રોલિંગ કરાવી છે, પરંતુ આજ રોજ ઝોન વનના તમામ બાઇક મોડિફાઈડ બાઇક એકત્રિત કરી ડિંડોલી અને લીંબાયત પોલીસ સ્ટેશનના બે રૂટ બનાવી ડિંડોલી પોલીસ સ્ટેશનથી તેમને રવાના કરેલ અને અસરકારક પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપી. વચ્ચે જે ચોકી આવતી હોય, બીજા નાકા પોઈન્ટ આવતા હોય ત્યાં આગળ એમને બ્રીફ કરી કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સૂચના આપેલી છે. તેમજ અત્યારે રાતના 10 થી 1 બી ડિવિઝનના તમામ ડિસ્ટાફને એકત્રિત કરી અને કોમ્બિંગ કરી અને અસામાજિક તત્વો ઉપર અસરકારક પગલાં લઈ કાયદો વ્યવસ્થાની ધાક બેસાડવા માટે ઝોન વન તરફથી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. બે રૂટમાં 16 બાઇકો હતી, તો રૂટ વનમાં 8 બ્લિન્કર બાઇક જીપીએસ સાથેની છે તે રવાના થયેલી અને રૂટ ટુમાં પણ એ જ રીતે, અને રૂટ વન પૂરો કરીને રૂટ ટુમાં જન બાઇકો ગયેલ છે અને રૂટ ટુ પરથી જે બાઇકો પૂરો કરીને આવી તે રૂટ વનમાં ગયેલ છે.